કેમ છો મિત્રો? બધા મજામાં? લોકડાઉનથી કંટાળી ગયા હશો, મને ખબર છે, કેમ કે બધાની જ હાલત એવી છે. તો અને થોડા ફ્રેન્ડ્સ જોડે હું વાતો બી કરતો હતો, તો બધાના મોઢા પર એક કોમન વાત આવતી હતી કે આપણે લોકડાઉન પછી આ કરીશું, પેલું કરીશું, અહીંયા જઈશું, મારે તો આ ખાવું છે, મારે તો પેલાનું પેલું ખાવું છે, ઘરનું ખાઈ ખાઈને કંટાળી ગયો છું. બધા કોમન સવાલ, મતલબ બધાના એકમ કોમન વાત એક જ હતી કે હું ક્યારે લોકડાઉન પતેનું હું આ કરું એમ. તો ત્યારે થોડુંક મગજમાં એવું આવ્યું કે ચાલો એક કામ કરું. એમ બી ઘરે જ નવરા બેઠા છે, બધા જ બેઠા છે, હું એકલો નહીં, બધા જ બેઠા છે. કોઈક જ એવો ગવર્મેન્ટ ઓફિસર હશે કે એવું કોઈ હશે જેની પર આજે અમને પ્રાઉડ છે કે એ લોકો આજે અત્યારે આપણી માટે બહાર મહેનત કરે છે, તો એ લોકોને છોડીને આપણે બધા ફ્રી જ છે અત્યારે એમ. તો વિચાર્યું કે ચાલો મારા બધા જેટલા ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી મેમ્બર્સ છે, એ લોકોને હું ડિસ્કસ કરું કે તમારી જે લોકડાઉન પછીની ઈચ્છાઓ છે, શું એ ઈચ્છાઓ તમે બોલી શકશો, તમે બહાર કાઢી શકશો એને એમ. તો અમુક લોકોએ મને હા પાડી, અમુકે ના પાડી મને, કે અમુક કે અમારાથી નહીં થાય કે અમને વિડીયોને આમ કેમેરાની સામે બોલવામાં થોડું કોકવર્ડ લાગે છે. એટલે મેં કોઈને ફોર્સ નથી કર્યો, જેની ઈચ્છા હોય તે કરજો, મેં એવું કીધું હતું. તો મારી પાસે આવ્યા છે વિડીયો થોડાક 10, 15, 20 જેવા, એમાંથી હું થોડાના લઈશ, કોઈકના નહીં પણ લઉં. તો કદાચ કોઈકના હું ના લઉં તો ખોટું ના લગાડશો કોઈ, કેમ કે કોઈક રીઝનથી જ તમારા નહીં લીધા હોય. હવે રીઝન તો હું અહીંયા ના કહી શકું, તો કોઈ રીઝનથી જ તમારા નહીં લીધા હોય, એટલે જેના લીધા છે એના વિડીયો તમે એન્જોય કરજો. હવે મેં આ પ્લાન કરેલો મેં 24 તારીખે મેં પ્લાન કરેલો. મેં 24 તારીખે સવારે 11 વાગતા મેં બધાને જાણ કરી કે મારા વગરમાં આવી આઈડિયા ચાલે છે, તો તમે લોકો જો મને સપોર્ટ કરતા હોય તો આવું કંઈક આપણે આઈડિયા કરીએ અને એક આપણે એક વિડીયો બનાવીએ. તો લોકોએ સપોર્ટ કર્યો, મને સારા એવા વિડીયો મને મોકલ્યા છે. હા, 3 દિવસ લાગ્યા, આજે 27 તારીખ થઈ ગઈ છે, એટલે ફાઇનલી મેં બધાના વિડીયો 3 દિવસમાં આવી ગયા. બોમ્બેથી મોકલા છે, વડોદરાથી આવ્યા છે, ભરૂચથી બી આવ્યા છે, સુરત સિટીમાંથી આવ્યા છે, ઘણા વિડીયો આવ્યા છે. એટલે એને મેં શાંતિથી એડિટ કર્યા, એડિટ કરીને આજે હું તમારી સામે એને મૂકું છું. તો તમે એ જેટલાના પણ વિડીયો છે બધાને એન્જોય કરો. હવે બે માણસ એવા છે કે જેને મને બહુ હેરાન કર્યા છે, તમે એનું નામ સજેસ્ટ કરી શકતા હોય તો મને કમેન્ટમાં જણાવજો. બેમાંથી એક માણસ વિડીયોમાં છે, એક નથી. હવે તમારે શોધવાનું છે કે કોણ છે ને કોણ નથી. પણ બે આ 3 દિવસ લાગવા પાછળ સૌથી મોટામાં મોટું કારણ હોય ને તો આ એમનું છે. કેવા બે ફ્રેન્ડ હતા કે જેને મને બહુ હેરાન કર્યા. કરું ના કરું, કરું ના કરું, હા મોકલું ના મોકલું, હા મોકલું ના મોકલું, એવું ચાલતું હતું. પણ છેલ્લે એક ફ્રેન્ડનો આવ્યો, એકે તો ના જ કર્યો. એટલે વાર જરાક મને 3 દિવસ લાગી ગયા, એનું કારણ આ હતું. પછી ઘણા ફ્રેન્ડ એવા હતા કે જેને મેં 12 વાગે જણાવ્યું ને મને 2 વાગે તો વિડીયો આપી દીધેલો હતો. એ લોકોને એવો વિચાર આવતો હશે કે 3 દિવસથી 4 દિવસથી હજી વિડીયો કેમ ના મુકાયો, એનું કારણ આ હતું કે બધાની વેઇટ કરવામાં થોડોક ટાઈમ લાગી ગયો. સોરી. ચાલો તો આપણે ફટાફટ હવે તમે લોકો બધાના વિડીયોને એન્જોય કરો, અને હું લાસ્ટમાં મારી ઈચ્છા શું છે તે લાસ્ટમાં કહીશ, એટલે લાસ્ટ સુધી જોજો ખરા. મારું નામ મેહુલ છે અને હું સુરતમાં રહેવાસી છું. અને આજનો મારો સવાલ મારા મિત્ર પાર્થભાઈ તરફથી છે કે લોકડાઉન બાદ આપણે શું કરીશું. તો સૌપ્રથમ તો હું મારા જે અધૂરા કામો છે એ અધૂરા કામોને પૂર્ણ કરીશ, અને ત્યારબાદ હું મારા ભાઈઓને અને મારા મિત્રને હું મળવા જઈશ અને થોડો સમય પસાર કરીશું, અને ત્યારબાદ અમે આગળની જે કોઈ પણ યોજનાઓ બનશે એ પ્રમાણે અમે બધું નક્કી કરીશું અને સાથે સમય વિતાવીશું. અને સાથે સાથે આગળના આવતા 3 મહિના સુધી હું મારી જોડે હેન્ડ સેનિટાઈઝર રાખીશ અને એનો ઉપયોગ કરીશ, માસ્ક પહેરીશ, અને જ્યાં પણ બહાર નીકળવાનું થશે મારે તો એ સમય દરમિયાન હું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશ. અને ત્યારબાદ હમણાંનો જે સમય ચાલી રહ્યો છે એ સમય દરમિયાન આપણે બધાએ કોરોના સામે લડવાનું છે અને જીતવાનું પણ છે. અને હમણાંના સમયમાં જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી આપણે બધાએ ઘરે રહેવાનું છે અને નવી વસ્તુઓ શીખવાનું છે, પોઝિટિવ રહેવાનું છે, ઘરના અને પરિવારના પોતાનું બધાનું ધ્યાન રાખવાનું છે, અને બધા સુરક્ષિત રહે, સાથે રહે, અને આપણે કોરોનાની જે જંગ ચાલે છે એની અંદર આપણે જીતીએ. એની સાથે જય ભારત અને જય હિન્દ. હેલો મિત્ર, મારું નામ છે દીપ ભટ્ટ, હું ભરૂચમાં રહું છું. આ લોકડાઉનમાં તો મને એવું લાગ્યું કે જાણે હેલોરા પિક્ચરની સ્ત્રીઓને ઘરમાં રાખતા હતા તેમ અમને બી ઘરમાં પૂરી દે છે. પહેલાં જ્યારે લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે તો મને બહુ ગમ્યું કે હવે એક્ઝામ આપવાની નહીં અને ખાલી મસ્તી જ કરવાની, પણ જેમ જેમ દિવસ વધતા ગયા તેમ તેમ તો કંટાળો જ આવી ગયો. હવે તો ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા છે સ્કૂલના, એટલે 2 કલાકનો સમય તો નીકળી જાય છે. પણ બીજા સમયમાં બહુ કંટાળો આવે છે। આ લોકડાઉન ખુલ્યા બાદનો તો મારો બહુ મોટા સપના છે। મેં પહેલાં સવારે ઉઠી અને આખા ભરૂચ શહેરની સૈર કરીશ અને પછી ત્યાંની પ્રખ્યાત સિંહ ખાઈશ અને ત્યાંથી પછી મા નર્મદાના દર્શન કરી ત્યાંથી હું મારા નાનીના ઘરે જઈશ। નાનીના હાથનો સ્વાદિષ્ટ હાંડવો ખાઈ અને હું પછી મારા ગામ જઈશ। ગામની તો વાત જ અલગ છે, ત્યાં તો ખૂબ મજા આવી જશે। ત્યાંની ગાય ભેંસો જોઈ અને ખૂબ મજા આવી જશે। ત્યાંથી હું મારા જીજાની ત્યાં મતલબ મારી દીદીના ત્યાં હું જઈશ અને ત્યાં અમે ફિલ્મ જોવા જઈશું, સારું સારું ત્યાં બી ખાઈશું ને ખૂબ મજા કરીશું। જેમ રામ ભગવાને 14 વર્ષનો વનવાસ ભોગવી અને પાછા અયોધ્યા આવ્યા હતા તેમ અમે પણ લોકડાઉન છૂટ્યા બાદ અમે બહારની દુનિયા જોઈશું। સ્ટે હોમ સ્ટે સેફ, જય હિન્દ। પાર્થભાઈનો પ્રશ્ન હતો કે આફ્ટર લોકડાઉન તમે શું કરશો? તો આફ્ટર લોકડાઉન સૌપ્રથમ તો અમારા બધા ફ્રેન્ડ્સ છે, જેમ કે બાઇકિંગ ફ્રેન્ડ્સ છે અને બીજા સ્કૂલના બીજા નાના મારા ઘણા નજીકના ફ્રેન્ડ્સ છે, એમને તો સૌપ્રથમ એક નાનું એવું ગેધરિંગ કરશું। અને હા, બીજી વસ્તુ એ કે ઘણા ટાઈમથી બહાર પણ નથી ખાધું, તો એ ગેધરિંગ જોડે એક બહાર પણ એક નાનું એવું ડિનરનું આયોજન કરશું। ત્યારબાદ વીકેન્ડ્સ આવે તો તે દરમિયાન પણ એક નાની એવી રાઇડનું રાઇડ ઓર્ગેનાઇઝ કરશું અને ત્યાં પણ એન્જોય કરીશું। ત્યારબાદ તો જેમ જેમ ધીરે ધીરે લોકડાઉન ખુલશે, એવું તરત તો બહાર નીકળી નહીં જઈ શકશું, એટલે ધીરે ધીરે જેમ જેમ લોકડાઉન ખુલશે તે દરમિયાન નવા નવા કંઈ ને કંઈ અવનવા પ્લાન બનાવીશું અને એન્જોય કરીશું। પણ ત્યાર સુધી આપણે ઘરમાં જ રહેવાનું છે। સો સ્ટે હોમ, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો। હાય ગાઈસ, હું વનરાજ સોલંકી સુરત રહું છું અને મારા એક મિત્રનો સવાલ હતો કે લોકડાઉન પછી શું કરશો તમે? તો લોકડાઉન પછી તો હું મારા જરૂરિયાતના કામ કરીશ, જે મારે અગત્યના હોય એ જ, બીજા કોઈ નહીં। અને હા, ત્યારબાદ હું કોઈને મળવા નથી જવાનો એટલીસ્ટ 15 દિવસ। પછી જોઈશું આગળની કન્ડિશન શું છે, સ્થિતિ શું છે, પછી વિચારશું। કોઈને મળવું હોય તો મળીશું, નહીં તો નહીં મળીશું। હા, અને લાસ્ટમાં એક જ વસ્તુ કહેવાની છે કે સાચવજો, આ કોવિડ-19 છે, બરાબર? ઓવર સ્માર્ટ નહીં થતા, નહીં તો તકલીફ પડી જશે। બાય। હાય ગાઈસ, મારું નામ કુલદીપ છે, હું 21 યર્સ ઓલ્ડ છું અને હું વડોદરામાં રહું છું। લોકડાઉનના લીધે બહુ જ મુશ્કેલી થઈ રહી છે બહાર નીકળવા માટે, બટ આઈ એમ શ્યોર હું લોકડાઉન પછી મારા ફ્રેન્ડ્સને મળવા ઈચ્છું છું। 1 મહિનો થઈ ગયો અને હું મારા ફ્રેન્ડ્સને નથી મળ્યો। લોકડાઉન્સમાં અમે લોકો વિડીયો કોલથી વાત કરી રહ્યા છે, જે કોલ્સ 5 મિનિટ કે 1 મિનિટમાં હા હું આવું છું કરીને હું જસ્ટ નીકળી પડતો હતો, પણ એ જ વસ્તુ હમણાં હું નથી કરી શકતો। 1-1 કલાક ખાલી વાતો ચાલે છે અમારી। તો ઈચ્છું છું કે લોકડાઉન પછી હું ફ્રેન્ડ્સને મળું, ફ્રેન્ડ્સ જોડે ચિલ આઉટ કરું, નાઇટ સેશન્સ, નાઇટ આઉટ્સ કરું, કેફેઝમાં જઉં। પ્લસ લોકડાઉન પછી અમે લોકો રાઇડ પ્લાન કરીએ છીએ, હમણાંથી જ રાઇડ પ્લાન કરવાનું, ઘરે બેસીને રાઇડ પ્લાન કરવાનું ચાલુ કરી દીધું છે કે જેવું લોકડાઉન પડશે કે થોડાક દિવસ અમને મળશે, એકાદ મહિનો, તો અમે લોકો રાઇડ ઉપર નીકળી જઈશું સાત એક દિવસ માટે। પ્લસ એક તરીકે લોકડાઉન મને લાગે છે કે સારું પણ થયું છે કે તમે લોકો તમારા ઘરે બેસીને એટલીસ્ટ ટાઈમ આપી શકો તમારા પેરેન્ટ્સને, જે તમે નથી આપી શકતા ડેલી રૂટીનમાં। અને હું તમને એક સારી વસ્તુ કહું છું કે તમે લોકો અગર લોકડાઉન છે અને તમે બોર થાઓ છો તો તમે લોકો કાં તો બુક્સ વાંચો, કાં તો પછી મારા ફ્રેન્ડે હમણાં મને સજેસ્ટ કર્યું કે ભાઈ તું યુટ્યુબ ઉપર જો, એક્સરસાઇઝીસ કર, એક્સરસાઇઝીસ તમે ઘરે બેઠા બેઠા કરો। બસ આટલું જ કહેવા માગું છું કે લોકડાઉન પછી જેવી લાઈફ હતી એવી જ થઈ જવાની। સ્ટે સેફ, સ્ટે હોમ। હેલો એવરીવન, લોકડાઉનમાં હું મારા ઘરે મારા ફેમિલી મેમ્બર સાથે છું। મારા બધા જ વાલા વ્યક્તિઓ સાથે હું ફોનથી, વિડીયો કોલથી, વોટ્સએપથી વાત કરી શકું છું, એટલે લોકડાઉન મને ખરાબ તો નથી જ લાગતું। પણ હા, લોકડાઉન ઓપન થાય તો મને મારા બધા જ વાલા વ્યક્તિઓને મળવાની બહુ જ બધી ઈચ્છા છે। એમાં પણ એક વ્યક્તિ એવો છે ને કે એને તો હું ક્યારે મળું એવું થઈ ગયું છે। અમે બંને એમ પણ એકબીજાને મળવાના બહાના શોધતા જ હોઈએ છીએ, કારણ કે અમે બંને મળીએ ને એટલે ખુશીઓ તો ઓટોમેટિક છલકાય છે, ખુશીઓ સામેથી આવે છે। તમને બધાને એવું થતું હશે ને કે એવો તો કેવો વ્યક્તિ, કે જે ખુશીઓ લઈને આવે સાંભળ્યું છે હું કહી દઉં એ મારો ભાઈ છે પાર્થ ભટ્ટ મને એને મળવું છે આઈ મિસ યુ સો મચ પાર્થ આપણે ક્યારે મળીશું બહુ જલ્દી મળીશું વાંધો નહીં પણ આની સાથે સાથે હું તમને બધાને કંઈક કહેવા માગું છું આ બધું તો છે જ પણ આપણે આપણા પ્રિય વ્યક્તિને ક્યારે મળી શકીશું એક પ્રશ્ન છે ક્યારે જ્યારે આપણે લોકડાઉનનું પાલન કરીશું આપણે સેફ રહીશું ત્યારે પછી તો આપણે આપણા વ્યક્તિઓને મળી શકીશું ને મારો બધાને એક મેસેજ છે સ્ટે હોમ ફોલો ધ રૂલ્સ ઓફ લોકડાઉન આપણે જો સેફ રહીશું તો જ આપણે આપણા બધા પ્રિય વ્યક્તિઓને મળી શકીશું સો પ્લીઝ ફોલો ધ રૂલ્સ ઓફ લોકડાઉન બાય હેલો ગાઈઝ મારું નામ નિલય પટેલ છે હું વ્યારા ટાઉનમાં રહું છું તાપી ડિસ્ટ્રિક્ટના વ્યારા ટાઉનમાં રહું છું તો જેમ કે તમને બધાને ખબર છે આપણો ભારત દેશ અને આખી દુનિયા અત્યારે લોકડાઉન કન્ડિશનમાં છે બરાબર બિકોઝ ઓફ કોરોના વાયરસ બધાને ખબર છે તો તમારા મારા જેવા રાઇડર્સ છે ટ્રાવેલર્સ છે એ લોકો અત્યારે બધા ઘરમાં બેઠા છે કોઈ બહાર નહીં નીકળી શકતું નથી કોઈ જોબ પર જતા નથી કોઈ ફરવા જતા નથી કોઈ સ્કૂલ કોલેજ જતા બરાબર અને આપણે આ શેડ્યુલમાં આપણે કોઈ સ્ટે વાળા નથી તો બધા કંટાળી રહ્યા છે અત્યારે ઘરે બેસીને તો જે પ્રમાણે પાર્થભાઈએ કીધું કે તમારો શું પ્લાન છે આફ્ટર લોકડાઉન તમે શું કરવા માગો છો હવે કેટલું લાંબુ લોકડાઉન ચાલવાનું છે એનાથી તમને ખબર નથી મને ખબર ઓકે બિકોઝ થોડો સિરિયસ કેસ છે રહ્યો તો કેટલું લાંબુ ચાલવાનું છે આપણને ખબર નથી બટ તો પણ હું તમને કહું કે સૌથી પહેલાં તો મારી ઈચ્છા એવી છે કે પહેલાં તો હું વ્યારામાં જઈશ બહાર તળાવની પાળે ફ્રેન્ડ્સ બધા મળશું રમશું પબજી ચા પીવા જશું ગ્રીન ટી પહેલાં થોડા દિવસ તો વ્યારામાં જ રહેવું છે બરાબર વ્યારામાં જ ફરવું છે તે પછી પ્લાન એવો છે કે મારા બધા કોલેજના ફ્રેન્ડ્સ સુરતમાં રહ્યા છે બરાબર તો સુરત જશું સુરત બધાની મિટિંગ ગોઠવશું બધાને બોલાવશું મૂવી જોવા જશું ખાવા જશું ડુમ્મસ ઉમ્મસ જશું એ બધા પ્લાન છે અત્યારે બરાબર તો બધા રોજ વિડીયો કોલ રોજ મતલબ ત્રણ દિવસે વિડીયો કોલ પર ભેગા થઈને આવી બધી વાતો કરે છે તો અત્યારે આવા પ્લાન છે અને એ સિવાય કંઈ આગળ આપણે વિચારીએ કે રાઇડના શું પ્લાન છે કારણ કે હું રાઇડર છું ટ્રાવેલર છું મને ફરવાનો શોખ છે બરાબર તો રાઇડ માટે આપણે વિચારીએ તો હાલમાં તો કોઈ પ્લાન નક્કી કર્યો નથી બિકોઝ હું ફેબ્રુઆરીમાં જ કચ્છની રાઇડ કરીને આવ્યો છું તો અત્યારે એવો તો કોઈ પ્લાન નથી બટ 2020માં ગોવા કાં તો કચ્છ ફરીથી જવાનો વિચાર હતો હવે જોઈએ કેટલું લાંબુ લોકડાઉન ચાલે છે શું સિચ્યુએશન થાય છે એ પ્રમાણે નહીં તો 2021માં સ્ટાર્ટિંગમાં અથવા જ્યારે બધું શાંત થાય ત્યારે રાઇડ પર જવાનો પ્લાન છે ગોવા નહીં તો કચ્છ ફરીથી ઓકે તો આવા પ્લાન છે અત્યારે તો આ થઈ વાત બધી લોકડાઉનમાં સિચ્યુએશન કેવી છે શું છે શું કરશું એની તો બસ તો આ વિડીયો અહીંયા ખતમ કરીએ વિડીયો ખતમ થવા પહેલાં હું તમને કહેવા માગું છું કે ઘરમાં બેસવાથી આપણા પર કોઈ ઉપાય નથી કારણ કે જેટલું આપણે બહાર જવાનું ઓછું કરશું એટલો વાયરસ ફેલાવાનો બંધ થશે કારણ કે વાયરસ ફેલાયો જલ્દીથી છે બરાબર તો જેમ બને તેમ ઘરમાં બેસો જ્યાં સુધી એકદમ ઇમરજન્સી કામ નથી ઘરમાં ખાવાનું ખૂટી નથી મળતું ત્યાં સુધી બહાર નીકળશો નહીં બરાબર કારણ કે એના સિવાય આપણે કંઈક કરી નહીં શકતા આમાં ઠીક છે તો ડૉક્ટર સરકાર પોતપોતાનું કામ કરે છે જેણે જે કામ કરવાનું છે તે લોકો કરે છે બટ આપણે ખાલી આટલો સાથ આપવાનો છે આપણે ઘરમાં બેસીને સેફ રહેવાનું છે અને બીજું કે નાની મોટી વાત તો જે પ્રમાણે સરકારની ગાઈડલાઇન્સમાં છે કે તમારા હાથ રેગ્યુલર ધોવો ક્લીન સેફટી વાઇઝ બધું કીધું છે તો એ બધું ફોલો કરો અને બસ સિમ્પલ તો એ વસ્તુ કે ઘરમાં રહો એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી બરાબર તો મેં સર નિલય પટેલ આમ સાઇનિંગ ઓફ બાય મારું નામ એડોલ્ફ મેકવાન છે હું અડાજણમાં રહું છું ને સૌ પ્રથમ લોકડાઉન પછી તો મારે સેવિંગ કરાવું છે તમે જોઈ શકો છો મારી હાલત કેવી થઈ ગઈ છે તે ને પછી મારા ફ્રેન્ડ્સને મળવું છે મારે નાની ગેધરિંગ કરવી છે ને ટેસ્ટી ફૂડ ખાવું છે ઓબ્વિયસલી ને એક શોર્ટ રાઇડ કરવી છે મારે કેમ કે હું રોજ નીચે જઉં બાઇક ચાલુ કરું એને ગરમ જ છોડી દઉં તો નહીં સારું લાગે ને એટલા માટે તો ઘરે રહેજો માસ્ક પહેરી રાખજો બરાબર હેન્ડ વોશ કરજો ને બરાબર ધ્યાન રાખજો તમારું કેમ પાર્ટી મારું નામ શિવમ છે હું સુરતનો રહેવાસી છું અને લોકડાઉનમાં મારી ગાંઠ ફાટી ગઈ છે પ્રશ્ન એ છે કે લોકડાઉન પછી હું શું કરીશ લોકડાઉન પછી તમે આની પહેલાં એક ક્લિપ જોઈ હશે તમે એમાં એક દાઢીવાળો બાવો જોયો હશે તેને હું દાઢી કરાવવા પહેલાં લઈ જઈશ પછી મારા રાઇડિંગ ગ્રુપ સાથે હું શોર્ટ રાઇડ પર જઈશ અને મારા મિત્ર વનરાજભાઈ મેહુલભાઈ બધા સાથે હું ફારૂકભાઈ સાથે ઈંડા ખાવા જઈશ ઈંડા ખાવાની મારી બહુ ઈચ્છા છે એમના ઈંડા બેસ્ટ છે બેસ્ટ તમે ટ્રાય કરજો ત્યાર સુધી હું ઘરમાં જ છું કંટાળું છું કંઈ ને કંઈ એક્ટિવિટી કર્યા કરું છું તમે પણ એવું જ કરો નહીં તો તમારી પણ જે પણ હોય મનોકામના અધૂરી રહી જશે સપનામાં જ જતી રહેશે स्टे सेफ स्टे होम। मैं स्वप्निल हूँ और मैं बड़ौदा से हूँ और आफ्टर लॉकडाउन मैं सोच रहा हूँ कि अपने घर जाऊँ, मतलब मेरे मॉम डैड जहाँ पे रहते हैं वहाँ पे, क्योंकि ऑलमोस्ट 40 डेज़ हो गए और मैं अपनी फैमिली से नहीं मिला। तो सोच रहा हूँ लॉकडाउन के बाद एक शॉर्ट राइड पे जाऊँ जहाँ मैं अपनी फैमिली से मिलूँ और अपने फ्रेंड से मिलूँ। जो फ्रेंड्स है वो सूरत से है, पार्थ भाई वो सब, तो उनको मिलने का प्लान है और अपनी फैमिली को मिलने का प्लान है। और घर पे रह रहे के घर का खाना खा के पक चुका हूँ, तो जंक फूड वो चलेगा 1-2 हफ्ते के लिए। और अगर लॉकडाउन की बात करूँ तो आप घर पे रह के बहुत कुछ कर सकते हो। एक्चुअली ये अच्छी बात है कि आप घर पे फंसे हुए हैं, आप अपनी फैमिली के साथ टाइम स्पेंड कर सकते हो और आप एक्चुअली आपकी जो हॉबीज़ है उसको भी आप टाइम दे सकते हो, जैसे कि म्यूज़िक है, फिटनेस है। आप बोल सकते हो कि भाई जॉब है, बिज़नेस है, तो फिटनेस नहीं हो पा रही, आप घर पर वर्कआउट कर सकते हो, ये सब कर सकते हो। खाना बनाना सीख सकते हो, घर का काम कर सकते हो, कुछ नई हॉबी सीख सकते हो और आपको जो काम में इंटरेस्ट है वो आप कर सकते हो। तो मेरा कहने का मतलब ये है कि अगर आप लॉकडाउन में घर पे हो तो खुश रहो, हो सके तो लोगों से दूर रहो, स्टे हेल्दी। हेलो, મારું નામ છે હિરેન ભટ્ટ, હું બરોડાનો છું। હવે બધાને ક્વેશ્ચન થાય કે લોકડાઉન પછી શું કરીશું બરાબર, તો એક વિડિયો શેર કરું છું કે લોકડાઉન પછી શું કરીશું। ભાઈ મારે તો લોકડાઉન જેવું હતું જ નહીં, કારણ કે હું ફાર્મામાં જૉબ કરું છું, મારે 8 અવર્સની ડ્યુટી હોય છે, એટલે હું સવારે જાઉં, સાંજે પાછો આવું, મારે લોકડાઉન જેવું જ હતું નહીં। પણ લોકડાઉન પછી શું કરીએ, બધાની વિશેષ શું હોય છે। ઓકે, મારી વિશ છે કે લોકડાઉન પછી જે મારા ફેમિલી મેમ્બર્સ જે ઘરે બેસી રહ્યા હતા, જે મારા મધર ફાધર છે, મારા વાઈફને, મારો છોકરો છે, ચાઇલ્ડ છે, એ બધાને ફરવા લઈ જાઉં, પહેલી વિશ તો એ છે। બીજી વિશ કે મારા છોકરાને ગેમ ઝોનમાં ફરવાનું બહુ ગમે, તો એની માટે ગેમ ઝોનમાં લઈ જાઉં। મારી વાઈફને ફરવાનો બહુ શોખ છે, એને પણ ફરવા લઈ જાઉં। અને બીજું સ્પેશિયલી પર્ટિક્યુલર મારી માટે કે હું મારા ફ્રેન્ડ સાથે ચીલ કરું, કશે ચીલ કરવા જેવું છે, બસ આ મારી વિશેષ છે। પ્લસ કે બીજું એક લોકડાઉન બહુ જ જરૂરી છે અત્યારની કન્ડિશન, મહામારી કહેવાય આ, કોરોના મહામારી છે, તો તમે લોકડાઉન ફોલો કરો, ઘરે બેસી રહો, સ્ટે હોમ, તમે કંઈ પણ એક્ટિવિટી કરી શકો છો, કંઈ શીખી શકો છો, કંઈ બનાવી શકો છો કિચનમાં કે ગમે તે રીતે। ઓકે, તમે તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, બસ આ જ મારે કહેવું છે કે ભાઈ લોકડાઉન ફોલો કરો, જેટલું બને તેટલું ડિસ્ટન્સ રાખો અને ઇન કેસ બહુ જ જરૂરી પડે બહાર જવાનું તો તમે એક કામ કરો, મોઢા પર માસ્ક પહેરો અને હેન્ડ ગ્લોવ્સ પહેરીને કશે પણ જઈ શકો છો, પણ બને તો જ બહાર જાઓ, નહીં તો ના જશો। પ્લીઝ 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 સ્ટે હોમ એન્ડ ફાઇટ વિથ કોરોના। ગુડ ડે। હું શશી પટેલ છું અને હું સુરતમાં રહું છું। હમણાં તમને લોકોને બધાને ખબર જ હશે કે લોકડાઉન ચાલી રહ્યું છે ને પણ આપણે બધા ઘરે બેસીને કંટાળી ગયા છે, ટીવી જોઈને એક રીતે બેસીને, એ મનમાં એમ વિચાર થાય કે લોકડાઉન ક્યારે પૂરું થાય ને ક્યારે આપણે બધા બહાર ગયા। મારું પહેલે એમ ઈચ્છા છે લોકડાઉન જ્યારે પૂરું થાય તો એક લોંગ ડ્રાઈવ કરે, પહેલી ઈચ્છા મારી જે છે। ને બીજી ઈચ્છા જે મારી છે કે જે મારી ફેમિલી છે એ લોકો લઈને કશે બહાર જવા। ને ત્રીજી ઈચ્છા મારી એમ છે કે જે મારા ઓફિસના જે ફ્રેન્ડ છે ને એ લોકો વાતચીત મસ્તી કરે, એ ક્યારે આપણા પર હશે। આપણે જ્યારે એમ ઘરમાં બેસવું ને ત્યારે લોકડાઉન ઓછું થશે ને આપણે જેમ બહાર નીકળશું ને તો લોકડાઉન વધશે। એટલે મેં કહેવું છું કે ઘરે રહો ને સુરક્ષિત રહો। હેલો એવરીવન, આઈ એમ રજત ગોસ્વામી ફ્રોમ વડોદરા। આફ્ટર ધીસ લોકડાઉન આઈ એમ પ્લાનિંગ ટુ ગો માય હોમ। બેસિકલી આઈ એમ ફ્રોમ मेरठ, वडोदरा में मैं जॉब करता हूँ। लॉकडाउन से जस्ट 5 डेज़ पहले ही मैंने एक न्यू बाइक परचेज़ किया था जिसको मैं राइड नहीं कर पाया था, एंड माय मॉम डैड वांट्स टू सी माय न्यू बाइक। मैं भी उस बाइक पर राइड करना चाहता हूँ एंड मैं भी अपने मॉम डैड के साथ टाइम स्पेंड करना चाहता हूँ। तो लॉकडाउन के बाद फर्स्ट थिंग मैं अपने घर जाऊँगा अपना न्यू बाइक लेके, लाइक लॉन्ग राइड करके, एंड मॉम डैड के साथ टाइम स्पेंड करूँगा। फिर बाद में मैं वहाँ से एक सेकेंड लॉन्ग राइड के लिए जाऊँगा उत्तराखंड साइड, जम्मू साइड, एंड फिर जब मैं वापस आ जाऊँगा तो उसके बाद मैं अपने फ्रेंड्स के साथ टाइम स्पेंड करूँगा, उनके साथ पार्टी के लिए जाऊँगा एंड मेन थिंग बाहर का खाऊँगा, क्योंकि बहुत टाइम से घर का बना के उल्टा सीधा बना के मैंने खाया तो बोर हो गया हूँ। आप सबको यही मैसेज देना चाहूँगा कि अगर आप लोग को भी अपना लाइफ एंजॉय करना है, आगे ऐसी कंटिन्यू लाइफ एंजॉय कंटिन्यू करना है तो पहले अपने को घर में रहना पड़ेगा, अपनी सेफ्टी के लिए, दूसरों की सेफ्टी के लिए। सो स्टे सेफ, स्टे होम एंड स्टे स्मार्ट। કેમ છો બધા? મારું નામ અપૂર્વ સ્વામી છે અને હું વડોદરાથી છું અને હમણાં હું મુંબઈમાં ફસાઈ ગયો છું। એટલે પહેલાં તો મને મારી ઘરની બહુ યાદ આવી રહી છે। સૌથી પહેલાં તો મારી એ ઈચ્છા છે કે મારે મમ્મીની હાથની ભપરીઓ બી ખીચડી ખાવી છે, તો પહેલાં મારી પહેલી તો એ ઈચ્છા થઈ। પછી મારી બીજી ઈચ્છા એ છે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે મારે મારા બાળ સેટ કરાવવાનું છે સલૂનમાં જઈને। મારી એક ઈચ્છા જે લોકડાઉનના ચક્કરમાં પૂરી ના થઈ શકી એ ઈચ્છા હતી કે મારે એક પપ્પી અડોપ્ટ કરવાનું હતું, તો હું એ અડોપ્ટ કરીશ પપ્પીને। અને પછી મારે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે મારા ફ્રેન્ડ જોડે શેરડી ફરવાનો પણ પ્લાન હતો, જે પણ કેન્સલ થઈ ગયો હતો લોકડાઉનના ચક્કરમાં, તો એ પણ હું પૂરો કરીશ। અને છેલ્લા મારો એ મેસેજ છે તમારા બધાને કે જ્યારે લોકડાઉન ખુલે ત્યારે ઘેટા પકડીને જેમ બહાર ના નીકળી જતા, અને બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ કામ હોય તો માસ્ક પહેરીને બહાર નીકળજો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો। આ લોકડાઉને આપણા લોકોને જેટલા હેરાન કર્યા છે એટલી આપણી પ્રકૃતિને ક્લીન પણ કરી છે। તો મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ બહાર જશો તમે તો બહાર કચરો ના ફેંકતા, ખાલી ડસ્ટબિનમાં જ જઈને ફેંકજો। આ લોકડાઉનની મહેરબાની છે કે આપણી પ્રકૃતિ આટલી ક્લીન થઈ છે, એના લીધે। Hello guys, my name is Maharshi Joshi and I am from Surat. First of all, thanks for our Prime Minister Narendra Bhai Modi for lockdown. First of all, तो lockdown खुल्या પછી तो હું મારા કુટુંબીઓ તથા ફ્રેન્ડ સાથે મળીશ અને ત્યાર પછી હું મારા કુટુંબીઓ સાથે કોઈક સારા પ્લેસ ઉપર ફરવા જઈશ, જેનાથી આ લોકડાઉનની ડિસ્ટન્સિંગની દૂરી દૂર થાય। Okay guys, thanks for listening my some thinking and thoughts and stay safe and stay at home and guys don't avoid social distancing। Friends, મારું નામ પાર્થ એમજે છે અને અત્યારે લોકડાઉનમાં આપણે બધા જ ફસાયેલા છે, એટલે લોકડાઉન પતે એટલે પછી બહાર જશું, દોસ્તારોને મળશું અને ઘણી બધી મસ્તી કરીશું। એટલે મારી તો પહેલી એ ઈચ્છા છે કે હું બધા દોસ્તારોને મળીશ લોકડાઉન પતે એટલે, અને એક અઠવાડિયા સુધી બહાર ખાઈશ, જેની કોઈ લિસ્ટ નથી પણ બહાર જ ખાવાની ઈચ્છા છે, કારણ કે ઘરનું ખાઈ અને કંટાળી ગયા છે। અને મારા બાઇકિંગ કમ્યુનિટીના ફ્રેન્ડ્સ લોકો એમ કહે છે કે આપણે કશે શોર્ટ રાઇડ પર જઈશું, પણ મારાથી તો કશે શોર્ટ રાઇડ પર જવાશે નહીં, કારણ કે એક વર્ષ પહેલાં મારું એક્સિડન્ટ થયેલું હતું, જેને લીધે હું અત્યારે બાઇક નથી ચલાવી શકતો। પણ જો કારનું એડજસ્ટ થાય અને કોઈ કારમાં જવાનું હોય તો હું એની સાથે બહાર જઈશ અને અમે બધા મસ્તી કરીશું। તો તમે બધા પણ ઘરે રહેજો અને સેફ રહેજો। હું વિઘ્નેશ પુરોહિત ભરૂચ નિવાસી છું। 21 દિવસ પહેલાં, આજે 35 થી 40 દિવસ થયા, તો લોકડાઉનમાં હું મારી સાસરીમાં જ રહી ગયો। તો સાસરીમાંથી મારા નિવાસ ભરૂચ પહોંચીને સૌપ્રથમ મનની ઈચ્છા એવી છે કે કોરોના વાયરસ સામે જે ડૉક્ટર, નર્સ, પોલીસ, સફાઈ કર્મચારીઓએ જે હૃદયપૂર્વક જે સેવા આપી છે એમનો મારે આભાર વ્યક્ત કરવો છે। સાથે જે સંસ્થાનોએ પણ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામિનારાયણ સંસ્થા આદિએ પણ જેમને નિરંતર સવાર સાંજ ભૂખ્યાને જમાડ્યા છે એમનો પણ મારે આભાર વ્યક્ત કરવો છે। ને બીજી ઈચ્છા છે એવી કે જ્યારે મારા ભારત દેશની આર્થિક સ્થિતિ પાછી એવી ને એવી થાય માટે દરેક વસ્તુ મારે મેક ઇન ઇન્ડિયા, દરેક વસ્તુ મારે ભારતની જ ખરીદવી છે અને ભારત દેશને પાછો ઊંચા સિંહાસન પર જોવાની મારી ઈચ્છા છે। જેમ આપણે આપણા પરિવાર સાથે ખૂબ સલામત રહ્યા, એ જ રીતના જેમણે સેવા આપી છે એ પણ સલામત રહે એ માટે દરેકે ભારત સરકારનું સૂચનાનું પાલન કરવું, જેથી આપણે પણ સ્વસ્થ રહીએ, સારા રહીએ, ડૉક્ટર, નર્સ આદિ પણ ખૂબ સારા રહે। દરેકને નમ્ર વિનંતી કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, જેનાથી બીજા વ્યક્તિઓ પણ સુરક્ષિત રહે। જોઈ બધાની ઈચ્છાઓ કેવી કેવી હતી। બધાએ સારો એવો સપોર્ટ કર્યો, બધાએ સારી એવી ઈચ્છા પોતાની જણાવી. કોમન વસ્તુ બધાની હતી જમવાની, બહારનું ખાવાની, એ તો સ્વાભાવિક છે, કોઈને પણ ઈચ્છા થાય. અને અમે તો કહેવાય જ સુરતી લાલા, એટલે અમને તો ભાઈ અમે બધા ભૂખડ પ્રજા, અમે બધી જેટલા છે સુરતી બધા ભૂખડ. એમાં હું પણ એક છું, ના નથી પાડતો, હું પણ છું. ચાલો તો મારી ઈચ્છાની વાત કરીએ કે લોકડાઉન સ્ટાર્ટ થયું, હવે 21 દિવસ પહેલાં આવ્યું, પછી બીજું આવ્યું, તો બોર તો થઈ જ ગયા બધા. પણ અત્યારે એક સિચ્યુએશન કેવી છે ને કે અત્યારે બધા ટેવાઈ ગયા છે, મારું માનવું છે ત્યાં સુધી. બધાને આદત પડી ગઈ છે કે કેવી રીતે હવે દિવસ કાઢવો, ઉઠવું, ખાવું, રમવું, સૂઈ જવું, મોબાઈલમાં ટાઈમપાસ કરવો, ન્યૂઝમાં ટાઈમપાસ કરવો, થોડું રામાયણ જો, મહાભારત જો, બધાને કામ એક શેડ્યુલ બધાએ સેટ કરી લીધો છે. એટલે હવે બધાને અઘરું નથી પડતું, બને ત્યાં સુધી તો નથી જ પડતું. તો મારી પહેલી ઈચ્છા એ જ હશે કે જેટલા બી મારા કામ પેન્ડિંગ પડ્યા છે, મારી કંપનીના કામ પેન્ડિંગ પડ્યા છે, એને હું પહેલાં તો ઓકે કરીશ. એ કામ મારા ઓકે થાય પછી મને એવું લાગશે કે હવે મારાથી કશે નીકળાય એવું છે ત્યારે હું નીકળીશ, ત્યારે હું એક રાઈડ પ્લાન કરીશ, લોંગ શોર્ટ. એ તો બધા જે રીતે કે રીતે એમ કે બધા રાઇડિંગ પાર્ટનર્સ બધા જે રીતના જણાવશે એ રીતે કરીશું. શોર્ટ કહેતા શોર્ટ, લોંગ કહેતો લોંગ, મને પ્રોબ્લેમ કોઈ નથી. તો એ રીતે પહેલી રાઇડ ગોઠવાશે. રાઇડ ગોઠવાયા પછી હું કોઈ એક ફેમિલી ટ્રીપ બી ગોઠવીશ, કેમ કે મારી ફેમિલી બી કેટલા ટાઈમથી બહાર નથી ગઈ, તો હું બી ચાહું છું કે એ લોકોને બી કશે લઈ જાઉં. બધાની જે કોમન ઈચ્છા હતી મારી બી ઈચ્છા છે કે થોડુંક બહારનું સારું સારું જંક ફૂડ ખાવું, ભલે હેલ્થ માટે નથી સારું પણ ખાવું. પછી બીજું હું એક મેઇન ડિસ્કસ, પણ મારી ઈચ્છાઓ આટલી જ છે, વધારે નથી. પણ હું બીજે એક ડિસ્કસ કરવા માગું છું કે અત્યારે અમારા ગ્રુપમાં બે ડૉક્ટર્સ છે, એક સનીભાઈ અને એક જેરી, બેવ ડૉક્ટર્સ છે. એક સિવિલ હોસ્પિટલમાં છે, એક સિવિલ હોસ્પિટલમાં છે, અને બેવ લોકો આ COVID-19ના પેશન્ટને બહુ જ સારી રીતે હેન્ડલ કરે છે, ઘણી સારી સેવાઓ આપે છે. તો પહેલાં તો મારી એ બેવને સેલ્યુટ છે કે તમે લોકો સારું એવું કામ કરો છો, સારી એવી સેવા કરો. અમારા ગ્રુપમાં છે એ લોકો, પણ એક ફ્રેન્ડ્સ રીતે હતા, પણ આજે એ લોકો માટે થોડીક ઇજ્જત વધારે વધે છે, કેમ કે એ લોકો એ રીતે મહેનત કરે છે. બીજું આપણા જે બહારના જે બી સેવાભાવીઓ બધી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ પણ સારી મદદ કરે છે બધાને. બધા જે પોલીસ કર્મીઓ છે તે પણ સારી એવી સેવા આપે છે. બાકી આવા તાપમાં બહાર ઊભું રહેવું સહેલી વાત છે કંઈ, તો પણ એ લોકો આપણી માટે બહાર ઊભા છે. કોઈક લોકોને લાગતું હશે કે આ હેરાનગતિ છે, આમ છે, તેમ છે, નવા નાટક છે, પણ જે બી કરે છે ને આપણી માટે કરે છે કે આપણે સેફ રહીએ. કે અત્યારે જે આ 15-20 લોકોએ જે પોતાની ઈચ્છા જણાવી ને એ ઈચ્છા તમે પૂરી કરી શકો એટલા માટે આ બધી વસ્તુઓ છે. બાકી એ લોકોને તો શું પડેલી છે, તમે ફરો ના ફરો એ લોકોનું તો કશું જતું નથી. જે નુકસાન છે તે આપણાને છે, તો સાચવવાનું કોને છે? આપણાને છે, બરાબર. એટલે આ બધું જે પોલીસનું છે ને બધું છે એને નેગેટિવ રીતે ના લો, પોઝિટિવ રીતે લો કે આપણી સેફટી માટે જ આ વસ્તુ છે. આ સ્ટાર્ટિંગમાં મને પણ બહુ જ ગુસ્સો આવતો હતો કે યાર આ શું ચાલુ, યાર લોકડાઉન આમ તેમ. એક તો આપણે હરતા ફરતા માણસ ને એમાં પણ આવી રીતના અચાનક ઘરે બેસવાનું આવી જાય, કેટલું અઘરું લાગે. મને પણ સ્ટાર્ટિંગમાં બહુ ગુસ્સો આવ્યો કે યાર ના, હું આમ કરીશું, રૂલ્સ તોડીને પણ જઈશ, હું આમ થઈ મારી બહેનના ઘરે જઈશ. ઈચ્છાઓ થાય પણ હવે પોલીસ છે કે જે ઘણો આપણને બીક લાગતી, આપણે ગુસ્સો આવ્યો, ગાળો આવી, બધું જ કર્યું, નો ડાઉટ. પણ અત્યારે આપણે આપણી શાન ઠેકાણે આવી ગઈ. એનું કારણ આ જ કે આ જે અત્યારે આપણા ગુજરાતનો, ઇન્ડિયાનો આંકડો જે વધે છે દિવસે દિવસે, એ આંકડો જોઈને એવું લાગે છે કે સારું છે કે એ આંકડામાં આપણું નામ નથી, બરાબર. એ આપણો નસીબ સારા કહેવાય. એટલે હું તમને હજી બી કહું છું કે 3 મે સુધી થાય કે 30 મે સુધી થાય કે જૂન સુધી થાય, લોકડાઉન રહે, તેનું પાલન કરો, સ્વસ્થ રહો, સતર્ક રહો, સાવધાન રહો, ઘરે રહો. બહુ ઇમરજન્સી પડે, બહાર જવું પડે તો જાઓ, માસ્ક લગાવો, પ્રોપર સોશિયલ ડિસ્ટન્સ સાથે જાઓ. જે બી બધા રૂલ્સ છે એ રૂલ્સ મારા કરતાં વધારે તમને સારી રીતે ખબર હશે તો તમે એને ફોલો કરો, પછી બહાર જાઓ. કેમ કે જે તમે લોકોએ સપના જોયા છે, જે તમારી ઈચ્છાઓ તમે જોઈ છે, ઈચ્છા પૂરી બી તો કરવી પડશે ને. તો એ ઈચ્છાઓ પૂરી કરવા માટે આ બધું પાલન કરજો, બરાબર. તો બસ આટલું જ કહેવા માગું છું. મારા બધા મિત્રોએ બી બધું સારો એવો મારો સાથ આપ્યો, એના માટે થેન્ક યુ સો મચ કે બધા મને સાથ આપ્યો, સપોર્ટ કર્યો. આજે બધા જ ઘરે બેઠા છે, હું પણ બેઠો છું, તમે પણ બેસજો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય.